પંચમહાલનું નામ નૃત્ય ક્ષેત્રમાં રોશન કરનારા કલાકાર ભરત બારિયાની વન ઇન્ડિયા સાથે ખાસ વાતચીત. પંચમહાલ જિલ્લાના વાસદ ખાતે આવેલ શ્રી શ્રી રવિશંકર આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકર ગુરુદેવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એલિમેન્ટ્સ ગુજરાતી એપ્સ લોન્ચિંગનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના અલગ અલગ ક્ષેત્રના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલના મોરલા અને હાલ હાલોલના રહેવાસી એવા આંતરરાષ્ટ્રીય નૃત્ય કલાકાર અને વિદેશ મંત્રાલયના પેનલ કલાકાર ભરત બારિયા અને અક્ષય પટેલનું શ્રી શ્રી રવિશંકર ગુરુદેવના વરદ હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું, જેમાં પંચમહાલના પનોતા પુત્ર અને હાલોલના રહેવાસી ભરત બારિયા અને અક્ષય પટેલે કલા નૃત્ય શૈલીઓ સ્ટેજ પર પહોંચી શ્રી શ્રી રવિશંકર ગુરુદેવના ચરણ સ્પર્શ કરી નયન કલા પ્રસ્તુત કરી તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે આ ગૌરવપૂર્ણ સાક્ષી રહેલા ઉપસ્થિત મહાનુભાવોએ ભરત બારિયા અને અક્ષય પટેલને તાળીઓના ગડગડાટથી બતાવી લઈ શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે પંચમહાલનું નામ નૃત્ય ક્ષેત્રમાં રોશન કરનારા કલાકાર ભરત બારિયાએ વન ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. વાસદ ખાતે યોજાયેલા ગુજરાતી એલિમેન્ટ્સ એપ્સ લોન્ચિંગના કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર ગુરુદેવ મહારાજ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક કલાકારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પંચમહાલ જિલ્લાના ભરતભાઈ બારિયા જેઓ નૃત્ય કલાકાર, આંતરરાષ્ટ્રીય નૃત્ય કલાકાર કહેવાય છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પંચમહાલ જિલ્લાના મોરલાનું ગુલામનું પણ આપ્યું છે, ત્યારે આપણી સાથે આજે છે ભરતભાઈ બારિયા. તેઓની સાથે આપણે ખાસ વાતચીત કરીશું અને જાણીશું કે તેઓને સન્માન કરવામાં આવ્યું છે તે વિશે શું કહેવા માંગુ. સૌથી પહેલા હેપી ન્યુ યર મારા સર્વે મારા પંચમહાલના ભાઈઓ બહેનોને, અને બહુ જ ગૌરવની વાત છે આજે કાદરીભાઈ કે આપણા પંચમહાલમાંથી ભરત બારિયા અને અક્ષય પટેલનું સન્માન કરવામાં આવ્યું. એલિમેન્ટ્સ ગુજરાતી વેબ શરૂ કરવામાં આવી આપણા ગુજરાતીઓ માટે ગૌરવ લેવાની વાત છે, અને એ પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી શ્રી ગુરુ રવિશંકર આ મહારાજશ્રી, અને ગુજરાતમાંથી અલગ અલગ કલાકારોને કે જે ખ્યાતનામ કલાકારો છે ગુજરાતમાં, સિંગર, એક્ટર્સ, નૃત્યકાર અને સ્ટેજના કલાકારો, એમાંથી અમારું સન્માન કર્યું. અમે લોકો વિભિભૂત થઈ ગયા. ભાઈબીજના દિવસે રાત્રે એટલે સવારે મારી પર એક ફોન આવ્યો, મને કહે છે કે ગુરુ શ્રી મહારાજશ્રી તમને યાદ કરી રહ્યા છે, રવિશંકર મહારાજજી. તો હું તો સર એકદમ શોક થઈ ગયો, અને ઘણા વર્ષોથી હું એમનો મોટો ફેન છું અને એમના હું ટીવીમાં કાર્યક્રમો જોતો હતો, અને આજે અમે લોકો હું ને અક્ષયભાઈનું અમારું જે સન્માન થયું છે એ સન્માન મારા પંચમહાલના સર્વે ભાઈઓ બહેનોને હું ડેડિકેટ કરું છું કે આજે અમારા જેવા કલાકારોને આટલી મોટી વિભૂતિઓ જે સન્માન કરતી હોય એનાથી રૂડું છું. એટલે આ જે વેબ છે એ આપ જરૂર જરૂર મારા ગુજરાતીઓ માટેનું બહુ જ ગૌરવની વાત છે, અને જે પણ આપણે વોટ્સઅપમાં વાપરીએ છીએ હરેક વસ્તુ એ આ એલિમેન્ટ્સમાં આપણી ગુજરાતી વેબમાં તમે એમાં તમે જશો તો તમને બધું જ એમાં મળશે, અને ખૂબ ગુજરાતીઓ માટેની ગૌરવની વાત છે બ્રધર. આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પંચમહાલ જિલ્લાના મોરલાનું ઉલામણું આપ્યું છે, તે વિશે આપ શું કહેશો? બસ મારે મારા પંચમહાલના હરેક નગરજનોને, મારા પંચમહાલના હાલોલના લોકોને, મારા સર્વે પંચમહાલ હરેક નાતીના લોકોને હું આ ડેડિકેટ કરું છું કે એમના બધાના મને આશીર્વાદ મળ્યા છે. હું 1979 જે સ્ટ્રગલ કરીને આજે ગુજરાતનું નામ તો ખરું જ, પણ મારા પંચમહાલના 35 વર્ષ પહેલા પંચમહાલને કંઈક એક દુનિયાના તખ્તા પર કોઈને ખબર નથી કે આ પંચમહાલ જગ્યા આ જગ્યા પર પાવાગઢમાં છે પંચમહાલ, એનું મેં નામ દુનિયામાં રોશન કર્યું છે. એનો મને મળ્યો એ એવોર્ડ અમને લોકોને નથી મળ્યો, મારા પંચમહાલના અને મારા હાલોના નગરજનોને હું ડેડિકેટ કર્યું છે, અને હું ખૂબ જ પ્રાઉડ લઉં છું કે આવા સુંદર કાર્યક્રમો થતા રહે તો એક નૃત્ય દ્વારા આપણા લોકોને કેવી રીતે મેસેજ પહોંચે કે આજે હું બીજી રીતથી નહીં પણ એક ડાન્સ થકી તો મારા સમાજને હું કેવી રીતે સુધારા પર લાવી શકું. આજે સોશિયલ ઇશ્યુઝ પર હું ઘણું બધું કામ કરું છું અત્યારે, કે બેટી બચાવો, પછી અંધવિશ્વાસ પર લોકો બહુ જતા જાય છે કે ડોક્ટર પાસે નથી જતા, અત્યારે બાળક બેબીને ડિલિવરી આવવાની હોય ત્યારે દયોણીઓ આવે છે, આવું બધું ગામડાઓમાં જઈને હું બહુ જ કામ કરું છું, અને મને એ લોકોના જ આશીર્વાદથી હું આજે આ ટોપ ઉપર છું. પણ આજે દુનિયાની અંદર દેશ વિદેશની અંદર જે તમારો ભરત બારિયાએ જે પંચમહાલનું નામ રોશન કર્યું, તમારા હાલનો ભરત બારિયા, ખૂબ જ તમારા આશીર્વાદની જરૂર છે. બસ મારી પર આશીર્વાદ તમે મને આપતા રહેજો, અને મારી સંસ્કૃતિને મારે દુનિયામાં લઈ જવી છે, અને મારી એક જ તમન્ના છે કે આપણે સુંદર મારા જેવા ઘણા બધા એવા કલાકારો છે કે જે લોકોને કોઈ પ્લેટફોર્મ નથી મળ્યું. આજે મારામાં રહેલી હુનર કે જે હું નાનો નાનો હતો ત્યારે મને ગાયો ભેંસો ચારું હું,
અને એવું સિચ્યુએશન નહોતું કે હું ક્લાસમાં જઈને ડાન્સ કરું, કે મારા બાપુજી તો મને, મારે રેલવેમાં નોકરી કરે મારા બાપુજી, ક્યાંક પણ વાગતું ડાન્સ કરતો હતો, હું ગીતો ઉપર ડાન્સ કરવા માંગતો હતો. અને લકીલી આ લકી સ્ટુડિયો આપણે છે, 3 કિલોમીટર ચાલીને જવું ત્યાં મને લકીલી મલ્લિકા સારાભાઈ, રીટા ભાદુરી અને કિરણકુમાર મળી ગયા. અને મને પ્રભુ ત્યાંથી મને એક સરસ સુંદર મોકો મળી ગયો કે હું પંચમહાલમાંથી અમદાવાદ ગયો. અમદાવાદ મારા માટે બહુ જ નવું, ત્યાં બસો ગાડીઓ જોઈને મારા બાપુજી તો મને કહેવા માંડે કે બાપરે બાપ, તમે આ પપ્પા તમે મને અહીંયા કે બાપુ કેમ લઈને આવ્યો. પછી મારા બાપુજીએ મને એવું કીધું ખાતરીભાઈ કે અહીંયા આગળ આપણું કામ નથી, આપણે તો ઘર ખેતર અને ખેતર ને ઘર. તમે માનો નહીં તો બાપુજીને કીધું, બાપુ તમે મને લઈને અહીંયા આગળ આવ્યા છો, ગામના લોકો મને શું કહે છે કે હીરો બનવા ગયો અને પાછો આવી ગયો. અને ત્યાં ટોટલી સાઉથ ઇન્ડિયન લોકો, પણ જે મેં ત્યાં મહેનત કરી છે, 7 વર્ષનો કોર્સ મેં ત્યાં આગળ 1 વર્ષમાં પૂરો કર્યો, કથકલી, ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, માર્શલ આર્ટ, કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીના બધા જ નૃત્યની અંદર હું પારંગત છું. ખૂબ જ મહેનત કરી, સ્ટીલ હું અત્યારે પણ સ્ટ્રગલ કરી રહ્યો છું. બસ મને આપ સૌનો ખૂબ આશીર્વાદની જરૂર છે. આ તમારા ભરતને ઓલવેઝ તમે મને આશીર્વાદ આપતા રહેજો કે દુનિયાની અંદર આપણું હાલોલ અને પંચમહાલનું નામ ગજતું રહે અને મારા જેવા અનેક કલાકારો પંચમહાલમાંથી આવે અને ખૂબ આગળ જાય. તો આ હતા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકાર ભરતભાઈ બારિયા, જેઓને ભરતભાઈ બારિયા અને અક્ષય પટેલને શ્રી શ્રી રવિશંકર ગુરુદેવ મહારાજના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે તેમની સાથે આપણે સીધી વાતચીત કરી અને જાણ્યું કે શું શું એમને જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા, કેવી રીતે કેમ એ આ સ્થિતિ પર પહોંચ્યા છે તે વિશે આપણે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વન ઇન્ડિયા ન્યૂઝ, કાદી ડાડી, પંચમહાલ, હાલોલ.